ફેમિલી બ્લોગ ખરા લાગે છે કે બહારનો બ્લોગ ખરા લાગે છે? ફેમિલી બ્લોગ હારા લાગતા હોય તો પાછ કોમેન્ટ કરજો કાગોપી. અને આ ચેનલમાં હવે આપણે રામા મંડળ કે લાઈવ કંઈ કરવામાં આવશે નહીં, એની માટે આપણે બીજી એક ચેનલ બનાવેલી છે, એમાં બધું લાઈવ કરવામાં આવશે. જય માતાજી મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો આજના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અને મિત્રો, આજે આપણે હાનના બ્લોગ ચાલુ કર્યો છે. હાનના વાગી ગયા છે હાથ, તો 7 વાગે બ્લોગ ચાલુ કર્યો છે. અને આજે મારે બનાવવાનું છે ઘરે આખા રીંગણાનું શાક. કઈ રીતના હું રીંગણાનું શાક બનાવું એ તમને આ વિડીયોમાં બતાવી. વિડીયો પૂરો જોજો, ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો, અત્યારે આપણે રહોડામાં બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને પછી સાંભળ્યું કે હશે ને બ્લોગ બનાવવાનું તો ભૂલાઈ ગયું, તો પછી અત્યારે બ્લોગ ચાલુ કર્યો. નકર તો બ્લોગ નહોતો બનાવવાનો, પણ આમ નામ ખાલી રીંગણાનું શાક બનાવવાનું હતું. પછી મને એમ છું કે હાલો એક બ્લોગ પણ બની જાય અને રીંગણાનું શાક પણ બની જાય. તો હાલો, રીંગણાનું શાક કઈ રીતના હું બનાવું છું એ તમને વિડીયોમાં બતાવી. પછી તમે કેતા રહેજો કે ફેમિલી બ્લોગ સારા લાગે છે, પછી બાર ના બ્લોગ સારા લાગે છે, બધા કોમેન્ટ. છોકરી ખાધો. હાલો, હવે રીંગણાનું શાક બનાવવા માટે જાવી છે. જો આપણે રીંગણાનું શાક પહેલાં રીંગણા તળાઈ ગયા ને પછી સાંભળ્યું કે બ્લોગ આપણે બનાવી તો સારું પડે, કે આપણે ફેમિલી યુટ્યુબ ફેમિલી પણ જોઈ શકે. તો જો આપણે રીંગણાને પહેલાં તળી નાખ્યા છે ને ડુંગળી ને સીંગ ને એવું બધું મસાલો બધો કમ્પ્લીટ કરી નાખ્યો છે, તો કાજુ બદામ ને નથી નાખ્યું કેમ? નાખવાનું જોઈએ ને એ ખાંડા ને, તો જ કાંક શાક સારું બને ને. હું કેવું તમારું બધાનું કોમેન્ટ કરજો. કાજુ બદામ વાળું રીંગણાનું શાક સારું લાગે, કામ ના સારું લાગે, કોમેન્ટ કરતા રહેજો. આજ રીંગણાનું શાક કાંક અલગ બનાવવાનું છે. કાજુ નાખવાની છે, પછી દ્રાક્ષ નાખવાની છે, સીંગ ને સવાણું ને કાંદા અને રીંગણા કાંક અલગ જાતનું શાક ભાવલો બનાવે છે. તો જો આપણે ગેસ કરી દીધો છે ચાલુ, મેં કીધી છે તપેલું, એને ઓલું દરાક ખાધી છે. તેલ એટલું જ નાખવાનું છે. ટમેટા તો જો હાલો તેલ આવી ગયું છે હવે, અને તમારું પત્ર નાખવાનું છે. ના ના, એને પછી નાખ્યું. મરચી કેટલી નાખું? બે ત્રણ મરચી નાખી દીધી છે. કાજુ ખાઈ ગઈ, કાજુ એને બહુ ભાવે. આમાં બધાને કહી દે, ફેમિલી વ્લોગ ગમતા હોય ને આમાં આ ચેનલમાં તો લાઈક કરી નાખો, કહી દે. શું આપવાનું? ઠેંગો આપો, ઠેંગો આપો ફટાફટ. ગોપી કહે છે ઠેંગો આપો. ત્યાર પછી આપણે કાજુ પણ નાખી દીધા છે. હવે નાખવાનું, નાખવા જ મળ્યા ફટાફટ. હાલો, હળદર નખાઈ ગઈ, આ ચેનલમાં આપણે ફેમિલી વ્લોગ ક્યારેય બનાવ્યો નથી, પણ આપણે હવે ચાલુ કર્યું છે ધીમે ધીમે.
ફેમિલી વ્લોગ બનવા મળે ને પછી મજા આવશે. અને આ ચેનલમાં હવે આપણે રામા મંડળ કે લાઈવ કંઈ કરવામાં આવશે નહીં, એની માટે આપણે બીજી એક ચેનલ બનાવેલી છે, એમાં બધું લાઈવ કરવામાં આવશે. એ ચટણી કઈ છે? ચોટી ગયું હોય એ છે. જો પાણી ને એવું બધું નાખી દીધું છે અને હવે આગળ થોડી વાર સડવા દેવાનું અને રીંગણાનું શાક આપણે બનાવી નાખ્યું છે કમ્પ્લીટ. તો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને ફેમિલી વ્લોગ સારા લાગતા હોય તો પાછા કોમેન્ટ કરીને જણાવજો કે આવા નવા વિડીયો બનાવો, તો હું એવા ને એવા પાછા વિડીયો બનાવતા રહીશ. તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ પણ એ કરી નાખજો. જય માતાજી. નવા વિડીયો સાથે મળવી.